जैन विद्यार्थी मित्रों, आज आप धोरण आठ में गणित विषय में चैप्टर नंबर आठ स्वाध्याय आठ पॉइंट बे में क्वेश्चन नंबर छ सुधी आप जुड़ हम त्यार पछी जोईशु। आप क्वेश्चन नंबर सात थी आप शुरुआत करीशु। तो जोईए, दूधवाड़ाए पोताने बे भैंस रुपया 20,000 में लेखे वेची। एक भैंस पर केटलानी नफो थाय छे? तो 5% अने बीजी भैंस पर 10% खोट गई तो समग्र रीते नफो के खोट शोधवानी छे। अने बन्ने भैंस छे एनी मूळ किंमत पण एने शोधवानी छे। तो अहीं ज्यारे आपणे मूळ किंमत शोधवानी होय छे त्यारे हमेशा आपणे सोनो आधारित लईए छीए, बराबर छे? तो जोईए, अहीं मूळ किंमत शोधवा माटे सोनो आधार लईने गणीशुं, बराबर? तो कि जो पहेली भैंस माटे आपणे जोईए कि धारो कि प्रथम भैंसनी मूळ किंमत केटली छे? 100 रुपया होय, बराबर? तो कि प्रथम भैंस उपर केटला टकानो नफो थाय छे? तो कि 5%। तो કે પ્રથમ ભેંસની મૂળ કિંમત ઉપર 5% નફો, આ નફો ટકાવારીમાં છે, આપણે રૂપિયામાં લાવો તો શું કરવું પડે? મારે સોના 5% કરવા પડે, એટલે સોના 5% લઈએ, ગુણાકારની નિશાની આવશે, શાની? ગુણાકારની, બરાબર છે? તો આ 100 ગયા, આ 100 ગયા, તો વધે કેટલા? 5 રૂપિયા, બરાબર છે? તો આ 5 રૂપિયા શું થયો? એનો નફો થયો કહેવાય। શું થયો કહેવાય? નફો થયો કહેવાય। આ નફાને આપણે મૂળ કિંમતમાં વેચીએ તો પ્રથમ ભેંસની આપણને વેચાણ કિંમત મળી જાય। તો જો ભેંસની વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ નફો, મૂળ કિંમત 100 રૂપિયા, નફો 5 રૂપિયા, બંનેનું ટોટલ કરો એટલે 105 રૂપિયા શું થઈ? ભેંસની વેચાણ કિંમત। આ પ્રથમ ભેંસની વેચાણ કિંમત મળી। હવે આપણે તી રાશિ મૂકવાની છે, આપણે મૂળ કિંમત શોધવાની છે માટે, બરાબર છે? આપણે સોના આધાર તરીકે લીધી, બરાબર છે? તો એની વેચાણ કિંમત 105 રૂપિયા મળી। હવે એ રીતના તી રાશિ આપણે મૂકીશું। તો હવે શું કરીશું? જુઓ કઈ રીતના મૂકવાની? તો કે 105 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે ભેંસની મૂળ કિંમત કેટલી હતી? 100 રૂપિયા। તો 20,000 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે ભેંસની મૂળ કિંમત કેટલા રૂપિયા થાય? કે પ્રથમ ભેંસની મૂળ કિંમત આપણને કઈ રીતના મળશે? તો 2,000 × 100 / 105 કરું એટલે મને જવાબ મળશે પ્રથમ ભેંસની જે વેચાણ કિંમત મૂળ કિંમતનો, સોરી, કેટલું મળશે? તો કે 19,047 કેટલું મળશે? 619 મળશે। કેટલું મળશે? 619। 19,047.619 છે પ્રથમ ભેંસની મૂળ કિંમત મળશે, બરાબર? હવે એવી જ રીતના જે રીતે આપણે પ્રથમ ભેંસની તો જોઈએ, હવે બીજી ભેંસની મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા છે, બરાબર? એ પણ આપણે ધારી લીધું, કારણ કે મૂળ કિંમત શોધવાની એટલે સોનો આધાર જ લેવો પડે। આથી બીજી ભેંસની મૂળ કિંમત ઉપર કેટલા ટકાની ખોટ જાય છે? તો કે 10%ની, બરાબર? હવે મારે અહીંયા ખોટ છે ટકામાં આપી છે, રૂપિયામાં શોધવું તો કઈ રીતનું કરવું પડે મારે? તો કે 10 રૂપિયા સોના કેટલા કરવા પડે? 10% કરવું એટલે મને ખોટ રૂપિયામાં મળશે, એટલે કે રૂપિયા સોના 10%, એટલે કે 100 × 10 ને ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં 100 આવશે। આ 100 ગયા, આ 100 ગયા, કેટલા રૂપિયાની ખોટ ગઈ? 10 રૂપિયાની। હવે શું કરીશું? તો જુઓ, બીજી ભેંસની વેચાણ કિંમત આપણે શોધવી હોય તો કઈ રીતના મળે, બરાબર? તો કે 10 રૂપિયા ખોટ ગઈ છે, આથી મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરીએ તો કે 100 માંથી 10 બાદ કરો તો કેટલા થયા? 90 રૂપિયા એની વેચાણ કિંમત હશે। હવે આપણી જીવિત આપણે પહેલી ભેંસ માટે તી રાશિ મૂકી હતી, એવી જ મૂકીશું। તો જુઓ, રૂપિયા 90 વેચાણ કિંમત હોય ત્યારે ભેંસની મૂળ કિંમત કેટલી છે? રૂપિયા 100। તો રૂપિયા 20,000 હોય વેચાણ કિંમત હોય ત્યારે ભેંસની કિંમત કેટલી? તો બીજી ભેંસની મૂળ કિંમત આપણને મળી ગઈ 20,000 × 100/90, બરાબર છે? તો આપણને બીજી ભેંસની મૂળ કિંમત કેટલી મળી? તો કે 22,222.222, બરાબર? હવે બંને ભેંસોને આપણે શું કરીએ છે? સાથે વેચે છે, બરાબર છે? તો ઓલ ઓવર એને ખોટ જશે કે નફો તે શોધીએ, બરાબર? તો જુઓ, પ્રથમ ભેંસ બીજી ભેંસ એ રીતના 3 કોલમ ઉપાડી દેવાની, એકમાં મૂળ કિંમત લખવાનું, એક વેચાણ કિંમત લખવાનું। તો બંનેની મૂળ કિંમત કેટલી થઈ? આપણને પહેલાંની મળી 19,047.619 અને એની વેચાણ કિંમત કેટલી હતી? બંનેની સેમ જ એટલી 20,000 હતી। એવી જ રીતના બીજી ભેંસની મૂળ કિંમત કેટલી મળી? 22,222.22 અને એની વેચાણ કિંમત કેટલી હતી? 20,000 રૂપિયા હતી। આ બંનેનું ટોટલ કરશો તો એમાં તમે જોશો તો કે મૂળ કિંમત છે વેચાણ કિંમત કરતાં કેવી છે? વધારે છે। હવે આપણે જાણીએ છીએ કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે, સોરી, વેચાણ કિંમત કરતાં મૂળ કિંમત વધારે હોય તો હંમેશા શું જાય? ખોટ જાય, બરાબર? તો અહીંયા લખ્યું છે, જો અહીં મૂળ કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે હોવાથી ખોટ જશે। હવે કેટલા રૂપિયા ખોટ જાય એ શોધવું પડશે આપણે। તો થયેલી ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત। મૂળ કિંમત કેટલી હતી? તો કે અહીંયા આપણને 41,269.839માંથી 40,000 બાદ કરો તો તમને ખોટ મળી જશે રૂપિયામાં, કેટલા રૂપિયા? તો કે 1,269.839 રૂપિયા શું જશે? આપણી ખોટ જઈ કહેવાશે, બરાબર? તો આમ દૂધવાળાને એકંદરે રૂપિયા 1,269.839 શું ગઈ હશે? ખોટ ગઈ હશે, બરાબર છે? હવે એવી જ રીતના જોઈએ, ક્વેશ્ચન નંબર આઠ છે, આ ક્વેશ્ચન નંબર સાત પૂરો થયો, ક્વેશ્ચન નંબર જોઈએ આઠ।
જોઈએ ક્વેશ્ચન નંબર 8. એક ટીવીની કિંમત 13,000 છે અને તેના ઉપર 12% જીએસટી લગાડવામાં આવે છે, તો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે એ આપણે શોધવાનું છે. બરાબર, તો ટીવીની મૂળ કિંમત કેટલી છે? 13,000 રૂપિયા. અને તેની ઉપર ટેક્સ કેટલાનો લાગે છે? જીએસટી, તો કે 12%. બરાબર, તેથી ટીવીની મૂળ કિંમત ઉપર શું કરવું પડે? 12% જીએસટી લગાવવું પડે. તો જીએસટી ટકામાં છે, રૂપિયામાં કન્વર્ટ કરવું શું કરવું પડે મારે? તો કે 13,000 ના 12% કરવા પડે. તો કે 13,000 × 12/100, આ 2 શૂન્ય ગયા, 2 શૂન્ય ગયા, 130 × 12 કરશો, તમને જવાબ આવશે 1560. બરાબર, આ જે જીએસટી લાગ્યો છે વધનો, બરાબર, જે રૂપિયામાં આપ્યો છે, બરાબર, એને શેમાં ઉમેરી દઈએ? તો કે મૂળ કિંમતમાં ઉમેરી દઈએ, એટલે ટીવીની આપણને શું મળી જશે? વેચાણ કિંમત મળશે. એટલે કે ટીવીની વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ જીએસટી. મૂળ કિંમત 13,000, જીએસટી 1560. બરાબર, તો કુલ ટોટલ કેટલું થયું? તો કે 14,560 થયું. કેટલું થયું? 14,560 થયું. બરાબર, તો કે આમ વિનોદને ટીવી ખરીદવા કેટલા રૂપિયા આપવા પડશે, ચૂકવવા પડશે? તો કે 14,560 ચૂકવવા પડશે. ટીવી ખરીદવું હોય તો તેને 14,560 શું કરવા પડે? દુકાનદારને આપવા પડે. બરાબર, હવે ત્યાર પછી જો ક્વેશ્ચન નંબર 9. અરુણે એક જોડી સ્કેટિંગ માટે બૂટ 20% વળતર પર ખરીદ્યા. જો તેણે 1600 રૂપિયા આપ્યા હોય તો ખરી છાપેલી કિંમત તમારે શું કરવાની છે? શોધવાની છે. તો આના અગાઉનો દાખલો પણ આપણે જોયો હતો કે જ્યારે છાપેલી કિંમત હોય, મૂળ કિંમત હોય, તો હંમેશા સોનો આધાર લેવો. તો અહીં છાપેલી કિંમત શોધવા માટે રૂપિયા સોનો આધાર લઈને આપણે ગણીશું. બરાબર, તો જો કઈ રીતના? તો કે જો વસ્તુની છાપેલી કિંમત કેટલી હોય? રૂપિયા 100 હોય. કેટલા રૂપિયા હોય? 100 રૂપિયા હોય. તો તેથી આ છાપેલી કિંમત ઉપર વળતર કેટલું મળે છે તમને? 20% આપણને વળતર આપવાનું કીધું છે. તેથી આ વસ્તુની છાપેલી કિંમત ઉપર 20% વળતર, વળતર ટકાવારીમાં આપેલું છે, મારે રૂપિયામાં જોઈએ તો શું કરવું પડે? 100 ના 20% કરવું પડે. 100 × 20/100, આ 100 ગયા, આ 100 ગયા, કેટલા રૂપિયા મળ્યું વળતર? 20 રૂપિયા મળ્યું. હવે એની વેચાણ કિંમત કેટલી હશે સ્કેટિંગ બૂટની, એ જોઈ લઈએ આપણે. તો એની વેચાણ કિંમત જુઓ, અહીંયા લખેલું છે વસ્તુની વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમતમાંથી શું થાય? વેચાણ કિંમત બાદ થશે. તો કે છાપેલી કિંમત 100 રૂપિયા હતી, વેચાણ કિંમત 20 રૂપિયા હતી, તો કેટલા રહ્યા? 80 રૂપિયા એની વસ્તુની વેચાણ કિંમત થઈ. હવે આપણે શું કરવાનું છે? છાપેલી કિંમત શોધવાની છે. આ તો 100ના આધાર ઉપર આપણને વેચાણ કિંમત મળી છે. બરાબર, તો હવે તીર રાશિ મૂકીશું આપણે. તો કે રૂપિયા એંસી વસ્તુની વેચાણ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત શું શોધ, કેટલા રૂપિયા છે? તો કે 100 રૂપિયા છે. માટે આપણે કહી શકીએ કે ₹1600ની વસ્તુની વેચાણ કિંમત હોય, વસ્તુની વેચાણ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત કેટલી? બરાબર, તો કે આપણને શું મળશે? છાપેલી કિંમત મળશે. બરાબર, 100ના આધાર ઉપરથી, એટલે કે 1600 × 100/ કેટલા કરવા પડશે? 80. બરાબર, આ 1600 જતા રહ્યા, 00 જતા રહ્યા, આ બધાનું તમે ટોટલ કરશો. બરાબર છે, તો ઉપર અંશમાં કેટલા થશે? જો 160 × 100 કરશો તો કેટલા થશે? 160,000/80. આ 00 ગયા. હવે જુઓ તો કે 16,000/ કેટલા કરો? 8 કરશો એટલે તમને કેટલા મળશે? તો કે 2000 રૂપિયા એની છાપેલી કિંમત હશે. માટે આપણે કહી શકીએ આમ બૂટની છાપેલી કિંમત કેટલી છે? ₹2000 હશે. બરાબર છે. હવે એવી જ રીતના જુઓ ક્વેશ્ચન નંબર 10. મેં ₹5400માં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં 18% જીએસટી લાગ્યો હતો અને જીએસટી પહેલાંની કિંમત તમારે શોધવાની છે. બરાબર છે. તો હવે જુઓ અહીં પહેલાંની કિંમત અથવા મૂળ કિંમત શોધવા માટે 100નો આધાર જ લઈશું. મેં તમને કીધું હતું પહેલાંની કિંમત અથવા મૂળ કિંમત અથવા છાપેલી કિંમત હોય તો 100નો આધાર લઈને તમારે ગણવું. તો ધારો કે હેર ડ્રાયરની મૂળ કિંમત કેટલી છે? તો કે 100 રૂપિયા છે. તેથી આજે મૂળ કિંમત ઉપર કેટલા ટકા જીએસટી લાગે છે? તો કે 18%. તેથી મૂળ કિંમત ઉપર 18% જીએસટી લાગે છે. જીએસટી શામાં આપ્યો છે? ટકામાં આપ્યો છે. શામાં? ટકામાં. તો હવે એમાં રૂપિયામાં જોતો શું કરવું પડે? 100ના 18% કરવું એટલે મને શું મળી જાય? રૂપિયામાં મળશે. તો કે 100ના 18%, એટલે કે 100 × 18/100, આ 100 ગયા, આ 100 ગયા, જીએસટી કેટલો થયો? 18 રૂપિયા થયો. બરાબર, આ જીએસટી છે. હવે એની જે હેર ડ્રાયર છે કેટલા રૂપિયામાં આપણને પડશે એ આપણે શોધીશું. તેની વેચાણ કિંમત શોધવી પડે ને આપણે. તો હેર ડ્રાયરની વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ શું થશે? જીએસટી. બરાબર, તો કે મૂળ કિંમત 100 રૂપિયા છે, જીએસટી 18 રૂપિયા છે. આથી હેર ડ્રાયરની વેચાણ કિંમત કેટલી થશે? ₹118 થશે. કેટલી? ₹118. હવે શું કરીશું? તો કે તીર રાશિ મૂકીશું. કઈ રીતના? તો કે ₹118 વેચાણ કિંમત હોય ત્યારે હેર ડ્રાયરની મૂળ કિંમત કેટલી થાય? 100 રૂપિયા થાય.
तो જ્યારે રૂપિયા 5400 ની વેચાણ કિંમત હોય ત્યારે હેર ડ્રાયર ની મૂળ કિંમત કેટલી બરાબર છે તો આપણને શું મળશે હેર ડ્રાયર ની મૂળ કિંમત બરાબર 5400 ગુણ્યા 100 ભાગ્યા 118 તો આપણને કેટલા મળ્યા તો કે 4576.27 રૂપિયા શું થશે હેર ડ્રાયર ની મૂળ કિંમત થશે માટે આમ કહી શકીએ કે આમ હેર ડ્રાયર ની પહેલા ની મૂળ કિંમત કેટલી હશે 4576.27 રૂપિયા હશે બરાબર છે હવે ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 11 જેમાં છાપેલી કિંમત શોધવાની છે તો જુઓ એક વસ્તુ 18% જીએસટી સાથે 1239માં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો બરાબર તો આમાં પણ આપણે છાપેલી કિંમત છે એટલે 100નો આધાર લઈશું બરાબર જો અહીંયા 100નો આધાર લઈને ગણવાનું છે તો જુઓ ધારો કે વસ્તુની છાપેલી કિંમત કેટલા રૂપિયા છે 100 રૂપિયા છે બરાબર તેના ઉપર કેટલા ટકા જીએસટી લાગે છે 18% તેથી વસ્તુની છાપેલી કિંમત ઉપર શું 18% જીએસટી ટકાવારીમાં આપે છે રૂપિયામાં જોતા શું કરવું પડે 100 ના 18% એટલે કે અહીંયા 100 × 18/100 100 જતા રહ્યા કેટલા રહ્યા 18 રૂપિયા બરાબર તો જીએસટી કેટલા મળ્યો 18 રૂપિયા હવે એની વેચાણ કિંમત આપણને ના મળી જાય તો કે વસ્તુની વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત પ્લસ જીએસટી છાપેલી કિંમત પ્લસ જીએસટી તો છાપેલી કિંમત કેટલી છે 100 રૂપિયા જીએસટી 18 રૂપિયા કુલ ટોટલ કેટલું થશે તો કે 118 રૂપિયા થયું આ શું થયું આપણને વસ્તુની વેચાણ કિંમત મળી ગઈ હવે ત્યાર પછી શું કરીશું આપણે તીર રાશિની મદદથી આપણે હવે છાપેલી કિંમત શું જોઈએ 118 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત કેટલી છે 110 રૂપિયા તો જ્યારે વેચાણ કિંમત કેટલી હોય 1239 વેચાણ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત કેટલા રૂપિયા થાય તો કે છાપેલી કિંમત બરાબર 100 × 1239/118 તો કેટલા મળશે છાપેલી કિંમત 1050 રૂપિયા આપણને મળશે માટે આપણે કહી શકીએ કે આમ વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે તો કે 1050 હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય 8.2 છે એ પૂરું થાય છે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજના આપણે દાખલા જોઈશું થેન્ક યુ